गुड मॉर्निंग विद्यार्थी मित्रों, लास्ट लेक्चर ની અંદર આપણે ગ્રામર ની વાત કરી હતી. આજે આપણે યુનિટ નંબર 4 ટેલ મી વાય એના વિશેનો આપણે અભ્યાસ કરવાના છીએ. આજનો આપણો ટાઇટલ છે ટેલ મી વાય, મને કહો શા માટે. બરાબર, તો એના વિશે આજે આપણે વાત કરશું. તેની અંદર એક્ટિવિટી નંબર 5, સાયન્સ એન્ડ અવર લાઈફ, વિજ્ઞાન અને આપણું જીવન. તો આજનો આપણો જે પાઠ છે તેનું ટાઇટલ છે સાયન્સ એન્ડ અવર લાઈફ, વિજ્ઞાન અને આપણું જીવન. તો આપણું જીવન છે તે વિજ્ઞાન સાથે કેવી રીતે સંકળાયેલું છે, ત્યાર પછી વિજ્ઞાન આપણને ભવિષ્યની અંદર અથવા તો જીવનની અંદર કેવી રીતે ઉપયોગી છે અને વિજ્ઞાન આપણા કામોને કેવી રીતે સરળ બનાવે છે તેની આજે આપણે વાત કરવાના છીએ. તો પાઠની શરૂઆત કરતા પહેલા સૌપ્રથમ આપણે સ્પેલિંગ લખીશું. તો દરેક વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજીની પાઠી નોટની અંદર યુનિટ નંબર 4 નો હેડિંગ મારશે ટેલ મી વાય, ત્યાર પછી એક્ટિવિટી 5 નો હેડિંગ મારશે સાયન્સ એન્ડ અવર લાઈફ, ત્યાર પછી એની નીચે આપણે સ્પેલિંગ લખવાના છીએ. તો સૌપ્રથમ નોટની અંદર આ બે હેડિંગ મારે સ્પેલિંગ લખવાના છે. ચાલો લખો, સાથે સાથે લખવાનું છે દરેક વિદ્યાર્થી મિત્રોએ. ટુડે એટલે આજે, વર્લ્ડ એટલે વિશ્વ, એક્ઝિબિશન એટલે પ્રદર્શન, ચાર્જ એટલે જવાબદારી, વિઝિટ એટલે મુલાકાત, ત્યાર પછી વિથ એટલે સાથે, હરી અપ એટલે કે ઉતાવળ કરવી, ત્યાર પછી આગળ લખો,
પેલો એક છે ઇમ્પોર્ટન્સ એટલે કે મહત્વ, ઓલરેડી એટલે કે ખરેખર, રીચ એટલે કે પહોંચવું, એટમોસ્ફિયર એટલે કે વાતાવરણ, નાવ એટલે કે હવે, એન્ટ્રન્સ એટલે કે પ્રવેશ દ્વાર, લુક એટલે કે જુઓ, ત્યાર પછી સેક્શન એટલે વિભાગ, ત્યાર પછી આગળના લખો વિદ્યાર્થી મિત્રો, એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ, હેલ્થ એટલે કે આરોગ્ય, એગ્રીકલ્ચર એટલે કે ખેતી, ઇન્ટરેસ્ટેડ એટલે કે રસપ્રદ, આફ્ટર એટલે કે પછી, લેટ્સ એટલે કે ચાલો, ઓકે, આ ઓકે શબ્દનું ફૂલ ફોર્મ થાય, ઓલ કરેક્ટ એટલે કે બધું જ બરાબર છે. પ્રોજેક્ટ એટલે કે યોજના, તો ફટાફટ બે વિભાગ નોટબુકની અંદર લખે. ત્યાર પછી આગળ લખે વિદ્યાર્થી મિત્રો, ચાલો ત્યાર પછી આગળ લખો. તો વિદ્યાર્થી મિત્રો, બોર્ડ ઉપર અત્યારે સ્પેલિંગ છે ટેરેસ એટલે કે અગાસી, ત્યાર પછી ગાર્ડનિંગ એટલે કે ખેતી,
હાઇડ્રોપોનિક્સ એટલે કે પાણી દ્વારા થતી ખેતી, ત્યાર પછી મેથડ એટલે કે પદ્ધતિ, નાઉડેઝ એટલે કે આજકાલ, અર્બનાઇઝેશન એટલે કે શહેરીકરણ, ઇનફ એટલે કે પૂરતું, સ્પેસ એટલે કે જગ્યા. હવે જે હાઇડ્રોપોનિક્સ છે તો હાઇડ્રોપોનિક્સનો મતલબ થાય પાણી દ્વારા થતી ખેતી. એ ખાસ કરીને ઇઝરાયલની અંદર જોવા મળે છે, જ્યાં જગ્યાનો અભાવ બહુ અલ્પ પ્રમાણમાં હોય, ઓછો હોય, જ્યાં જગ્યા ઓછી હોય તે જગ્યા પર આવી ખેતી કરવામાં આવે છે. અત્યારે બહુ ઓછી રીતે ભારતની અંદર આવી ખેતી જોવા મળે છે, પરંતુ મોટાભાગની ખેતી ઇઝરાયલની અંદર જોવા મળે છે, જેની પાસે ભારત કરતાં પણ ઓછી જમીન છે, છતાં પણ એ ભારત કરતાં વધારે પ્રમાણમાં દરેક વસ્તુનું ઉત્પાદન કરે છે, જેનું મેઇન કારણ છે હાઇડ્રોપોનિક્સ મેથડ. બરાબર, ચાલો લખો ફટાફટ. તો આપણે જોઈએ બેસ્ટ એટલે કે શ્રેષ્ઠ, બંબુ એટલે કે વાંસ, સ્ટ્રોંગ એટલે કે મજબૂત, બિલ્ડ એટલે કે બાંધવું, બ્રિજ એટલે કે પુલ, થિંગ્સ એટલે કે વસ્તુ, લાઈક એટલે કે જેવી કે, ફેન્સ એટલે કે વાળ, અને ફિશિંગ રોડનો મતલબ થાય માછલી પકડવાની જાળ. તો ચાલો ફટાફટ નોટની અંદર એટલું ઉતારી દઉં.
ચાલો જે વિદ્યાર્થી મિત્રોને બાકી હોય થોડુંક આગળ સ્ટોપ કરી લખી દે, ત્યાર પછી આગળ લખો.
તો હવે ઘડીક બોર્ડ ઉપર ધ્યાન. બાસ્કેટ એટલે કે ટોપલી, ફીટ એટલે કે ફૂટ, સમટાઈમ એટલે કે કોઈક વાર, શૂટ અપ એટલે કે ઉછેર થવો અથવા તો વધવું, અ સિંગલ ડે એટલે કે એક જ દિવસમાં, મ્યુઝિક એટલે કે સંગીત, પ્રોડ્યુસ એટલે કે ઉત્પન્ન કરવું, ફ્લ્યુટ એટલે કે વાંસળી, મેજિક એટલે કે જાદુ, જોઈન્ટ એટલે કે જોડાવું, સ્ટેમ એટલે કે સાંધા, હોલો એટલે કે પોલો, લીવ્સ એટલે કે પાંદડા, ટ્રંક એટલે કે થડ, ફાઈબર એટલે રેસા, ફ્લેક્સિબલ એટલે કે વાળી શકાય તેવું, વોટરપ્રૂફ એટલે કે પાણી પેસે નહીં તેવું, ફૂડ કન્ટેનર એટલે કે ખાવાનું પાત્ર, રફ એટલે કે કાચું, ઇન્સ્ટિટ્યૂટ એટલે કે સંસ્થા, લેબર એટલે કે મજૂર, એબોલિશ એટલે કે નાબૂદ થવું, વિવર્સ એટલે કે વણકર, વેલ્થ એટલે સંપત્તિ, સ્પીસીસ એટલે કે મરી મસાલા, જિંજર એટલે આદુ, ડિક્રીઝ એટલે ઘટાડવું, સિકનેસ એટલે બીમારી, કાળમમ એટલે કે ઇલાયચી, ટ્રીટમેન્ટ એટલે સારવાર, ટૂથ એક એટલે કે દાંતનો દુખાવો, બ્રેઇન એટલે મગજ, ડેસ્ટ્રો એટલે નાશ કરવું અને સેલ્સ એટલે કોષો. ચાલો ફટાફટ બોર્ડ ઉપરથી સ્પેલિંગ લખે નોટબુકમાં.